हेलो स्टूडेंट्स, आज आपणे धोरण 8 માં ચેપ્ટર 6 જે વર્ગ અને વર્ગમૂળ ચાલતું હતું એમાં જ તે કન્ટિન્યુ કરીએ અને સ્વાધ્યાય 6.2 તરફ આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે છે આપણે સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન નંબર 1 કેવો છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો। હવે આપણે છે વર્ગ 1 થી 20 ના મેં તમને વાત કરી હતી કે તમે યાદ રાખ્યા હશે, પણ જ્યારે આવી આવી સંખ્યાનો વર્ગ પૂછે તો કેવી રીતના વર્ગ કરીએ એની માટે છે આપણે આ દાખલા ગણવાના। एक एक दाखलो गणावती जाओ एम छे तमने याद आवतो जशे के अने तमे भणेला ज छो अने छतां तमने छे वधारे ने वधारे क्लियर थई जशे के आवी रीतना छे वर्ग शोधी शकाय। एक पहेलो दाखलो आपणे जोईए के 32 नो वर्ग शोधवानो ज्यारे आपणने के तो केवी रीतना शोधवानो। तो विद्यार्थी मित्रो, हवे 32 छे एनो डायरेक्ट आपणे एक पहेली रीते सादी रीते आपणे गुणाकार करी अने जवाब मेळी शके के भाई 32 * 32 करी अने जवाब जे आवे ए एनो वर्ग थयो કેવાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ તો છે સાવ સિમ્પલ છે, આવી રીતના પણ કરી શકો, પણ બીજી રીત છે એમાં 32 ની વાત કરીએ તો 32 છે એના ભાગ પાડીએ 30 + 2, બરોબર છે, આવી રીતના થઈ શકે। હવે આનો વર્ગ શોધવાનો છે એટલે આપણે નામ કરી શકીએ, બરોબર, 30 + 2 અને આખા કૌંસનો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો, તમે છે ધોરણ 7 માં પણ ભણીને આવ્યા છો કે વિસ્તરણ કરીએ ત્યારે આવી રીતનું જો સ્વરૂપ હોય તો આપણે શું કરી શકીએ, મેં તમને વ્યાપક સ્વરૂપ તરીકે કહું કે પ્રથમ પદ એનો વર્ગ વત્તા બે કૌંસની અંદર પ્રથમ પદ બીજું અંતિમ પદ ગુણ્યા વત્તા છેલ્લે અંતિમ પદનો વર્ગ, બરોબર છે। જો કદાચ આમાં ન ખબર પડે વ્યાપક સ્વરૂપમાં કે આ શું કહેવા માંગે છે તો વિસ્તરણ છે તમને ખબર જ છે કે આવી રીતનું હોય, વચ્ચે પ્લસ ની કે માઇનસ ની નિશાની હોય, આખા કૌંસનો વર્ગ હોય તો આપણે શું કરીએ પ્રથમ પદનો વર્ગ એટલે 30 નો વર્ગ વત્તા આ 2 છે એટલે આ કૌંસની બહાર 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું અંતિમ પદ, બરાબર, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ, બરોબર છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વાર ક્લિયર કરું કે જ્યારે આપણે વર્ગ કરી ત્યારે આવી રીતના આ સ્વરૂપમાં લાવીએ ત્યારે એને પ્રથમ પદનો વર્ગ વત્તા 2, જો આ પ્લસ છે એટલે માઇનસ હોય તો માઇનસ નિશાની આવે, બરોબર છે, તો તમને ખ્યાલ જ છે, વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ, બરોબર છે। હવે 30 નો વર્ગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે 900 વત્તા 3 × 2 = 6 × 6 = 12 એટલે 120, બરોબર છે, વત્તા 4। હવે છે ચારેય આપણે ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે છે 32 નો વર્ગ। જો આડો સરવાળો ન ફાવે તો ઊભો સરવાળો કરી નાખવાનો, 4 ના 4 એકમ છે, દશકમાં કંઈ નથી એટલે 2 9 ને 1 10, 1024 એ 32 નું શું થયું વર્ગ, બરોબર છે। બીજો દાખલો જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે। 35 નો વર્ગ કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે 35 માં 2 ભાગ પાડી શકીએ કે 30 + 5, નો ડાઉટ તમે આનો વર્ગ કરીને પણ જવાબ લાવી શકો, પણ આવી રીતના વર્ગ કરો એ વધારે ઈઝી પડશે અને તમને ગણતરી કરવામાં પણ વધારે સરળ બનશે, બરોબર છે। હવે આનું શું કરવાનું, વિસ્તરણ કરીએ આપણે તો 30 નો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ શું છે 30, આને પ્રથમ પદ ને આને અંતિમ પદ, પછી 5 અંતિમ પદનો વર્ગ, બરોબર છે। 30 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે 900, બરોબર છે, આ ત્રણેયનો ગુણાકાર કરીએ, બરોબર છે, 3 × 2 = 6, 6 × 5 = 30 પાછળ શૂન્ય છે એને લાગશે, બરોબર। હવે 5 નો વર્ગ શું થશે 25, વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો એકમ અને દશકમાં 25 એમ નામ અને અહીંયા 3 છે અને અહીંયા 9 છે, 9 + 3 કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે 10 × 11 = 12, 1225, એનો મતલબ શું થાય 35 નો વર્ગ શું મળશે 1225। ત્રીજો દાખલો જોઈએ, બરોબર છે, 86, તો 86 નો વર્ગ જ્યારે આપણે કરવાનો આવે ત્યારે શું કરવાનું, આના બે ભાગ પાડવાના કે 80 અને 6, 80 + 6 એટલે 80 + 6² બરોબર છે, આખાની માથે વર્ગ કરવાનો, કારણ કે 2 નો વર્ગ આપણે શોધવાનો રહે, તો 80 નો વર્ગ પ્રથમ પદ નો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ શું છે 80, બરોબર છે। વ્યાપક સ્વરૂપ દરેક દાખલામાં લખવું જરૂરી નથી, પણ છે તમે અહીંયા શરૂઆત કરો આ રકમની ત્યારે છે વ્યાપક સ્વરૂપ લખી શકો છો, બરોબર છે, વત્તા સોરી 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ શું છે 6 + અંતિમ પદનો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો 8 નો વર્ગ શું થશે 64, 6400 અહીંયા જવાબ આવશે 80 નો વર્ગ, બરોબર છે, વત્તા 8 2
विद्यार्थी मित्रों અહીંયા 2 ગુણ્યા 6 12 તો 6 2 12 12 ગુણ્યા 8 12 18 96 બરાબર છે એટલે જવાબ શું આવશે 960 બરાબર છે ફરીથી વાત કરીએ કે 6 2 12 12 18 96 અને પાછળ 0 એમનો હવે અહીંયા શું કરશું 6 નો વર્ગ કેટલો થશે 36 હવે આ ત્રણેયનો છે એ સરવાળો કરીએ તો એકમ નામ 6 છે અહીંયા 0 અહીંયા 0 0 વત્તા 6 6 6 ને 3 9 9 ને 4 13 બરાબર છે વિદ્યાર્થી મિત્રો बेटर बरोबर चौथो दाखलो विद्यार्थी मित्रों जुए तो विद्यार्थी मित्रों एक भूल थी કે આપણે આડો સરવાળો કર્યો એમાં થોડી કેવો મિસ્ટેક થઈ છે એટલે ઊભો કરી નાખીએ કે 6400 960 36 બરાબર છે 0 ના 0 એટલે 6 6 3 9 બરાબર છે 9 ને 4 છે વિદ્યાર્થી મિત્રો 13 થાય જવાબ વધી પડી 1 એટલે જવાબ શું આવ્યો 7396 બરાબર છે આ છે નો વર્ગ થાય અહીંયા છે આપણે 1 વધી છે ને આગળ વયા ગયા એટલે છે જવાબ થોડો 7400 આવ્યો તો 436 આવ્યો તો એક વધી છે એ કારણ કે આગળ આવી દીધી બરોબર છે હવે ચોથો દાખલો છે 93 નો વર્ગ કરીએ તો 93 ના વર્ગ માટે શું કરશું 90 વત્તા 3 નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો 90 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 90 ગુણ્યા 3 બરોબર છે અને અંતિમ પદનો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો 90 નો વર્ગ શું થશે 90 ને 81 અને 2 પાછળ શૂન્ય લાગશે જ્યારે છે આપણે આ રીતે વર્ગ કરતા હોય એટલે આગળ છે એમ પાછળ જો શૂન્ય હોય તો શૂન્યનો વર્ગ છે એ 00 થઈ જાય આગળની સંખ્યાનો વર્ગ કરીએ એ સંખ્યા મૂકી દેવાની બરોબર છે હવે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ છે 3 એક પદ છે 2 ગુણ્યા 90 ગુણ્યા 3 એનો જવાબ શું આવશે 3 2 6 6 9 54 બરોબર છે અને 540 બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું આવશે 3 3 ને 9 આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા શું આવશે એકમ નો 9 દશક નો 4 પછી 100 એટલે 9 ને 6 અને 8649 બરાબર છે આવી રીતના છે વિદ્યાર્થી મિત્રો વર્ગ છે શોધવાના રહેશે આશા રાખું છું કે હવે તમને છે વર્ગ શોધતા આવડી ગયું હશે એટલે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 છે જ્યારે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે બરોબર છે આવી જ રીતના સેમ એઝ ઇટ ઇઝ કરશો એટલે તમને છે એ ગણતરી પણ કરવાની સહેલી લાગશે અને દાખલા પણ એક્યુરેટ જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે ને એવો છે કે નીચે આપેલી સંખ્યાઓ ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો તો આપણે છે ને એ પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે હવે એ પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે પાયથાગોરિયન ત્રિપુટી શીખીએ એ પહેલા તમારે છે આવતા ધોરણ 9 કે 10 ની અંદર છે એટલે મારે પાયથાગોરસનો પ્રમેય આવશે એ એવું સૂચવે છે ત્રિકોણ માટેનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણ હોય હંમેશા કે જે ત્રિકોણમાં છે એ કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણની બાજુ છે એ કાટકોણ ત્રિકોણ બનાવતી બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય એનો મતલબ શું થાય આ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ બનાવતી બે બાજુ એટલે આ બાજુ અને એક આ બાજુ આ બંને બાજુના વર્ગનો સરવાળો કરીએ એટલે આપણને સામેની બાજુ એટલે કે કર્ણ છે એની બાજુનું માપ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આને ડીપમાં એટલું બધું અત્યારે સમજવાનું નહીં થાય કારણ કે આ પ્રમેય છે તમારે 10માં ધોરણમાં આવવાનો જ છે પાયથાગોરસનો પ્રમેય બરોબર છે હવે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે આ આની મદદથી આપણે છે એ પાયથાગોરિયન ત્રિપુટી કેવી રીતે મેળવી શકીએ તો એક ઉદાહરણ સામાન્ય લઈએ એમ માટે છે પહેલો પ્રશ્ન તમારો છે રેવલો દાખલો તો 6 એમાં આપણે તમને એમ કીધું છે કે ત્રિપુટી એટલે કે 3 3 સંખ્યા છે આપણે લેવાની થાય એમાંથી એક સંખ્યા તમને આપેલી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા ઉપરથી બાકીની છે એ સંખ્યા શોધવાની થાય તો આ છે એની ઉપરથી આપણે શોધવાની થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ 3 બાજુ આપેલી છે એક છે 2n બીજી છે n સ્ક્વેર માઇનસ 1 અને n સ્ક્વેર પ્લસ 1 બરોબર છે હવે આ ત્રણેય બાજુ છે એ શું દર્શાવે છે કે ભાઈ કાટખૂણો બનાવતી આ બે બાજુ છે આ બાજુ છે એ શું છે કર્ણ છે એમ આપણે માની શકીએ હવે 6 છે એટલે દાખલામાં આપ્યું છે આપણે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ડાયરેક્ટલી છે આ 2n બરાબર 6 લખીએ તો n બરાબર આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો 6 ના છેદમાં 2 એટલે 3 મળે છે
હવે એવી રીતના n મળ્યું આપણને ત્યારે આપણે શું શોધી શકીએ n સ્ક્વેર માઈનસ 1 હવે તમને એમ થાય કે 2n બરાબર 6 કેમ લીધા મારે એમ કરવું હોય કે n સ્ક્વેર માઈનસ 1 માં છે એટલે મારે આ 6 ની કિંમત મૂકવી હોય તો વિદ્યાર્થી મિત્રો મૂકો તો 6 નો વર્ગ ઓછા 1 બરાબર છે 6 નો વર્ગ શું થાય આપણે n તરીકે શું લીધું 6 લીધું ત્યારની વાત છે 36 ઓછા 1 જવાબ શું મળશે 35 તો વિદ્યાર્થી મિત્રો ત્રિપુટી છે એ તમારે જે બનવી જોઈએ બનશે નહીં અને જવાબ છે ખોટો આવે છે એટલા માટે છે આપણે 2n બરાબર 6 લઈએ છીએ મતલબ વિદ્યાર્થી મિત્રો એમ થાય કે આપેલી જે સંખ્યા છે ને એનાથી નાની સંખ્યા છે એ આપણે પાયથાગોરસ ત્રિપુટીની લઈ શકીએ કે નાનામાં નાની સંખ્યા તરીકે આપણે 6 લેવાની થાય હવે 2n બરાબર 6 એટલે આપણને n બરાબર શું મળ્યું 3 હવે આપણે વાત કરીએ તો n સ્ક્વેર માઇનસ 1 બરાબર વિદ્યાર્થી મિત્રો તો n છે 3 ને 3 નો વર્ગ ઓછા 1 3 નો એકલ શું થશે 3 નો વર્ગ 9 ઓછા 1 એટલે જવાબ શું આવશે 8 હવે n સ્ક્વેર પ્લસ 1 કરું તો 3 નો વર્ગ શું થશે 9 9 વત્તા 1 એટલે જવાબ શું આવશે 10 તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરિયન જે ત્રિપુટી છે એમાં આપણે ત્રણેય બાજુ જોઈએ તો એની ત્રિપુટી મળે પેલી શું મળી આપણને 6 આપેલી હતી બરાબર છે આ n તો આપણે 3 શોધ્યું બાકી એની છે ત્રિપુટીમાં નો એક સભ્ય છે 6 પછી આવે છે 8 અને પછી આવે છે 10 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિપુટીની નાનામાં નાની સંખ્યા કઈ થઈ 6 પણ જો આપણે આવી રીતના કર્યું હોત અને n બરાબર ડાયરેક્ટ 6 લીધું હોત તો આ છે આપણે જવાબ 35 મળે બરાબર છે એ બધા વચ્ચે બહુ મોટો ડિફરન્ટ આવી જાય કારણ કે પાયથાગોરસની નિયમ પ્રમાણે છે એ બંને બાજુ જ્યારે બનાવો કાટખૂણો બનાવતી બંને બાજુ છે એમાં વર્ગ બંને બાજુના વર્ગનો સરવાળો છે એ કર્ણો બરાબર હોય કર્ણના વર્ગ બરાબર પણ જ્યારે છે એક બાજુ 6 હોય અને એક બાજુ જવાબ આપણને 35 મળતો હોય તો છે એ દાખલો શક્ય બનતો નથી એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો આપણે 2n બરાબર શું લીધું 6 બરાબર છે આશા રાખું છું કે તમને છે સમજાઈ ગયું હશે બરાબર ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે 2n બરાબર 6 તો n બરાબર શું મળ્યું 3 અને પછી છે કિંમત મૂકીએ એટલે છે n સ્ક્વેર બરાબર n સ્ક્વેર માઇનસ 1 કરીએ તો 3 નો વર્ગ માઇનસ 1 એટલે 9 ઓછા 1 એટલે શું જવાબ આવશે 8 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ શું આપણે ત્રિપુટી મળી 6 8 અને 10 બરાબર છે હવે એવી રીતના છે બીજો દાખલો આપણે જોઈએ તો બીજી ત્રિપુટી માટે 1 છે એ ત્રિપુટીમાં નો સભ્ય મળ્યો છે 14 તો વિદ્યાર્થી મિત્રો 14 છે એ નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ બરાબર છે તો આપણે 2n બરાબર 14 લખીએ તો n બરાબર 7 થશે કારણ કે n બરાબર 14 ભાગ્યા 2 શું મળ્યો 7 હવે એનો એક સભ્ય માટે છે એક બીજી બાજુ n સ્ક્વેર માઇનસ 1 છે તો n સ્ક્વેર એટલે શું થશે 7 નો વર્ગ ઓછા 1 7 નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો 49 ઓછા 1 એટલે શું મળશે 48 જ્યારે n સ્ક્વેર પ્લસ 1 એટલે 7 નો વર્ગ પ્લસ 1 સત્ય સત્ય 49 વત્તા 1 49 ને 1 શું થશે 50 તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિપુટી આપણને ત્રિપુટી કઈ મળી 14 48 અને 50 બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એમ થાય કે આ ત્રણ ત્રિપુટી છે આપણને મળે જેમાં 14 છે એ નાનામાં નાની સંખ્યા તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે 18 નો છે 18 આપેલો છે સોરી 16 આપેલો છે 18 છેલો છે તો આપણે 18 કરી નાખીએ તમે 16 છે હોમવર્કમાં કરજો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ ચોથો દાખલો બીજો તમારે જાતે કરવાનો રહેશે 18 ની વાત કરીએ તો આપણે અહીંયા 2n અથવા 2m કોઈ પણ સંખ્યા તમે લઈ શકો 2n બરાબર 18 તો n બરાબર 18 ના છેદમાં 2 શું આવશે 9 બરાબર છે હવે બીજી બાજુ આપણે શોધવાની કહીએ આ બાજુ કાટકોણ ત્રિકોણની આ બાજુ બરાબર છે n સ્ક્વેર માઇનસ 1 n સ્ક્વેર શું થશે 9 નો વર્ગ ઓછા 1 99 81 ઓછા 1 એટલે શું જવાબ આવશે 80 હવે તમને મોઢે જ તમે કહી શકો કે બીજી છે ત્રીજી કર્ણની બાજુ કઈ થશે બરાબર છે પ્લસ 1 કરવાનું છે 81 માં પ્લસ 1 એટલે શું થશે 82 n સ્ક્વેર પ્લસ 1 બરાબર છે એટલે 9 નો વર્ગ પ્લસ 1 81 વત્તા 1 જવાબ શું આવશે 82 ત્રિપુટી કઈ થી વિદ્યાર્થી મિત્રો 18 80 અને 81 બરોબર છે આ ત્રણ શું થઈ પાયથાગોરિયન ત્રિપુટી
હવે તમને આવા દાખલા પણ પૂછી શકે અને એમસીક્યુ માં પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ સાચી ત્રિપુટ ત્રિપુટી છે પાયથાગોરિયન બરોબર છે તો આપણે જવાબ આપી શકીએ આ એક બે ને ચોથો દાખલો મેં ગણાવ્યો ત્રીજો દાખલો છે તમારે જાતે હોમવર્કમાં ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણું તમારું સ્વાધ્યાય 6.2 છે પૂરું થઈ છે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આગળના દાખલાઓ વિશે અભ્યાસ કરશું અને વર્ગમૂળ શોધતા શીખીશું થેન્ક યુ